તમને બધાને મીઠું મોઢું કરાવી લઉં, હું ખાઈ જઈશ તમારા બાઈકનું, કેવું લાગે છે હું ટેસ્ટ કરીને તમને કહું. નમસ્કાર દોસ્ત મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. આજે આપણે છે ને કે દક્ષિણ ગુજરાતની કહેવામાં આવે છે ને કે દૂધેલી બનાવવાની છે, બહુ જૂની પ્રાચીન રેસીપી છે અને એ આજના જમાનામાં કંઈક દૂધેલી બહુ મસ્ત બેસ્ટ બને છે. હવે ગરમા ગરમ અમે છે ને ભાઈ ઉંબાડિયું ખાધું અને પછી હવે તીખું તીખું લઈ ગયું ને એના પછી જ્યારે મીઠી મીઠી વસ્તુ ખાવાની આવે ત્યારે અમને કીધું કે તમે દૂધેલી તમને ખવડાવું કે તમે નહીં ખાધું હોય કે નહીં નામ સાંભળવું હોય. તો બેન પહેલાં તમારું નામ કહ્યું અમને. દક્ષાબેન. દક્ષાબેન, હવે આપણે દૂધેલીમાં કઈ કઈ વસ્તુ આવતી હોય છે? શેરડીનો રસ છે. શેરડીનો રસ, ઓકે. દૂધ છે. હા હા. અને સોજી. સોજી છે. હા, રવો કહેતા હોય, સોજી કહેતા હોય. લાસ્ટમાં આપણે એલચી પાવડર. એલચી પાવડર, એમાં ખાંડ નાખવા, એવું મીઠું આવી જાય એટલે કઈ જરૂર ના પડે. કોઈ જ વસ્તુ બીજી નથી લેવાની. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ. ગરમ કરીને બનાવવાનું એમ ને? હા, ગરમ કરવી પડશે. બરાબર. પહેલા તો આ ચા આપણે ગાળવાનું છે ને? ગાળવાનું છે. જે આમાં કચરો કે કઈ હોય તો નીકળી જાય. આ શેરડીનો રસ છે હો ભાઈ. અહીંયા અમને શેરડી, શેરડીનો પાક બહુ થતો હોય ને અહીંયા તો. શેરડી અને ડાંગ. ચીકુ થાય, કેરી થાય વધારે. હા, તમને કાળું કેમ લાગે છે ખબર તમને? આની અંદર લીંબુનો રસ નથી નાખ્યો. લીંબુનો રસ નાખે ને તો સફેદ થાય, એટલે અત્યારે તમે જોઈ રહ્યા છો કે શેરડી રસ કરતા અલગ દેખાય છે. હવે આને પછી આપણે શું નાખવાનું છે? ગરમ કરવાનું છે. કશું નથી, ગરમ કરવાનું છે અને જે ઉપર સારી જેવી આવે ને એને ઉતારતા રહેવાનું. ઓહો, એ નીકળી જાય પછી આપણે આ દૂધમાં રવો કાલવીને પછી એને નાખી દઈશું, એટલે પછી ઘટ બનશે અને પછી એને આપણે થાળીમાં પાથરી દઈશું. બરાબર. એટલે કે આ શીરા ટાઈપ જ બને કે કેવું હોય? હા, શીરા ટાઈપ જ બનશે, પણ થોડી 30 મિનિટ જેવી લાગે. બરાબર, થોડી વાર લાગતી હોય છે. બરાબર. આપણે શું કરવાનું? માંથી આપણે પછી છારી જેવી આવી ગઈ ને, આ કેમ ખબર પડે? આપણે ઉપર આવી જાય. આ ઓલું જે ફીણ વાળું છે એટલે એ ભાગ હોય ને એને કાઢી નાખવાના. એટલે કચરો કહેવાય. કચરો કહેવાય. હા, બરોબર. તપેલીથી આવી રીતના કાઢતું જવાનું. કેમ આ કાઢવાનું કારણ શું હશે? આમાં આ શું હોય? કચરો જ કહેવાય. અને કચરો કાઢી નાખવાથી થોડી આમ ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ જાય. એની કાઢવાની રીતે અલગ છે. હા, ઉપર ચોટી જ જાય એમ ને? ઉપર ચોટી જ જાય છે. હવે મિત્રો, આપણે જે તમે જોઈ રહ્યા છો કે ઉપરનો જે આપણે આ કચરો તમે જોઈ શકો છો કે આખું કાઢી લીધું છે. જો આવી રીતના આપણે અલગ અલગ કરી નાખ્યું. હવે આની અંદર આપણે શું નાખવાનું? દૂધ છે ને? આ દૂધ લગભગ 200 ગ્રામ જેટલું દૂધ છે અને એની અંદર રવો નાખી દેવાનો. 100 ગ્રામ જેટલો રવો નાખવાનો છે આપણે. એ બેને મિક્સ કરી નાખવાનું, હલાવી નાખવાનું. પછી ઓલી એલચી નો ભૂકો છેલ્લા નાખવાનો છે. આ પછી આપણે દૂધ અને જે રવો આમાં આપણે જે મિક્સ કરી દેવાનું. ઓકે, બધી જ વસ્તુ આપણે અંદર મિક્સ કરી રહ્યા છીએ. આમાં ખાંડ ની જરૂર ના પડે કારણ કે શેરડીનો રસ મીઠો જ આવે અને એમાં એલચી લાસ્ટમાં નાખવાની, છેલ્લા નાખવાની ને આપણે. આને એક સરખું હલાવતું જ રહેવાનું ને, નકર ગઠ્ઠા થઈ જાય ને એમાં. એને એક સરખું વ્યવસ્થિત એને હલાવતું રહેવાનું છે, નકર અંદર જે ગઠ્ઠા રહી જતા હોય છે. કારણ કે સોજી હોય એને વ્યવસ્થિત આખું મિક્સ કરવાનું આવે છે. મજા આવે છે કે નહીં તમને? અરે તમને કહું છું, આ બધી જૂની રેસીપી છે અને આપણે એવી રેસીપી લઈ આવીએ છીએ કે તમને મજા આવે. તમને તમારી યાદો તમારી જૂની તાજી કરવા માટે અમે આ બધું પ્રયત્ન કરી રહ્યા છે અને તમે બધા સરસ મજાની કોમેન્ટ કરો ને, અમારું આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. બસ આવી જ કોમેન્ટ કરતા રહેજો અને આવી રીતના અમને વિડીયો જોતા રહેજો, ઘરે પણ બનાવજો આ બધી.
નવી નવી વસ્તુ નથી, જૂની જૂની વસ્તુને નવી કરી રહ્યા છે, નવા અંદાજમાં લઈને આવી રહ્યા છે. આ તમને કોને શીખડાયું માસી પહેલા એ અમને કહો? મારા ફાધર જ બનાવે. તો અમારા ફાધર બનાવતા? ઓ, એટલે કોઈ મહેમાન આવે? હા, મહેમાન આવે ત્યારે અમે આ બનાવી. એક મીઠાઈ તરીકે, સ્વીટ તરીકે. જો હવે ધીમે ધીમે આખી એક રબડી ટાઈપ થઈ ગઈ છે. અને આ કોણે વધારે કોણે ભાવે છે તમારા ઘરમાં? બધાને જ ભાવે છે. બધાને પણ સ્પેશિયલ કોઈને આમ કે જેને? શ્રદ્ધાના પપ્પાને. ઓહો હો હો, વાહ. આને બનતા કેટલો ટાઈમ થાય આપણે? 30 મિનિટ. 30 મિનિટ લાગે. એ બે ત્રણ દિવસ સુધી આપણે ફ્રીજમાં રાખી મૂકીએ તો કોઈ વાંધો ન આવે, બગડે નહીં. આને ન બગડે, ફ્રીજમાં રાખી મૂકીએ. કે ફોરેન પણ લઈ જાય છે? શું વાત છે. કારણ કે આ વસ્તુ બજારમાં તો મળે નહીં, વેચાતી તો મળતી નથી હોતી. અને ક્યાં મળે તો ખબર નથી. નીચે કોમેન્ટ કરજો, મેં એ જગ્યા પહોંચી જશું. બાકી તો મેં ક્યાં જોવામાં નથી આવી. અને આવે તો મને કોમેન્ટ કરી દેજો. ત્યાં લગી કન્ટિન્યુ રાખો અને વ્યવસ્થિત આખું મિક્સ કરતું જવાનું છે ને, મોજ કરતું જવાનું. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ ઉભરો આવી રહ્યો છે. આ તમે જુઓ ખાલી. અને અને આવી રીતના હલાવતું રહેવાનું હતું. અને આપણે શું નાખ્યું છે? એલચી છે ને, એલચીનો આપણે જે ભૂકો કરીને નાખી દીધો છે, સમથિંગ અડધી ચમચી જેટલો. એટલે એનો ટેસ્ટ બહુ બેસ્ટ આવે. પછી આના ચોસલા કરવાના કે શું કરવાનું? એક આપણે કાજુ કતરીની જેમ. પછી ગઠ્ઠા ગઠ્ઠા જાડા થઈ જતા હશે ને આખા? દેખાવમાં તો અત્યારે રાબ જેવી લાગે છે, કે આપણે રાબ પીતા હોય ને, ઘઉંના લોટની જે ટ્રેડિશનલ રાબ. તમને બધાને આવડતી હશે, નહીં આવડતી તો કોમેન્ટ કરજો. અમે રાબ પણ બનાવવાના છે, બધું દેશી જ બનાવવું છે. જોવું છે તમારે રાબ. રાબ તો બહુ ઉજાલો કોઈ પીધી હશે, એ પીવાથી ઘણો બધો ફાયદો થાય છે. શું થાય છે એ તો જ્યારે બનાવશું ત્યારે કહીશ તમને. આનાથી તો કેટલા બધા ફાયદા થશે. શેરડીનો રસ છે એટલે એ તો આપણા માટે બેસ્ટ છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણી આ રા આજે દૂધેલી રાબ ટાઈપ આખી તૈયાર. આ માસી આપણે થઈ ગઈ, ખબર કેમ પડશે? આજે બતાવો તો ખાલી તમને, બધા દર્શક મિત્રોને બતાવી દઈએ આપણે કે તમને ખબર કેમ પડશે કે જે આ તમે જોઈ રહ્યા છો કે જે એકદમ ઘટ થઈ ગઈ છે. એક રાબ ટાઈપ કમ્પ્લીટ થઈ જાય ને પછી એને આપણે ઉતારી લેવાની છે. અને બીજું કે આમાં લવિંગ નાખવાના છે. તમે જોઈ રહ્યા છો કે લવિંગ, જે 5 નંગ આપણે લવિંગ એટલા માટે નાખવાના છે કે આ હેવી ના પડે અને જે આ ટેસ્ટને મેન્ટેન કરી શકે અને આપણા શરીરને પણ તકલીફ ના કરે. એને આપણે એક વ્યવસ્થિત એનો ટેસ્ટ બધામાં ભળી જાય. હવે મીઠાની સાથે તીખું પણ નાખી દીધું છે હવે આપણે એને આની અંદર. અને બીજું કે આની અંદર ઘી નાખી દીધું છે એટલે ચોટી ના જાય નીચે. હવે આપણે એની અંદર પાથરી દઈશું. વાહ. અને આને ઠંડુ રાખવાનું, ઠંડુ કરવાનું ને પછી એને અડધી મિનિટ આપણે ઠંડી કરીશું અને પછી એના ચોસલા કપાવવાના થઈ જશે, તૈયાર થઈ જશે. વાહ, આજે તો મને એવું થાય છે કે અત્યારે જ ખાઈ લો. પણ શું કરું, એની પ્રોસેસ કરવી પડશે. તમે કન્ટિન્યુ રાખો, 20 મિનિટ પછી મળીએ છે દૂધેલી સાથે. મિત્રો, આપણે જે દૂધેલી, જે દૂધેલી કહેવામાં આવે છે એની અંદર દૂધ નાખવામાં આવે છે અને શેરડીનો રસ. અને તમે જોઈ રહ્યા છો કે સોજી, કે જે આપણે આપણે સોજી કહેતા હોય છે, રવો કહેતા હોય છે, અને એની ઉપર આપણે જે ખસખસ નાખ્યું છે એટલે થોડું ટોપિંગ તમને સારું લાગે. એને આવી રીતના ચોસલા કરી દેવાના. તમે જોઈ રહ્યા છો કે આવી રીતના આપણે એક આખું એક શીરા ટાઈપ થઈ જશે. હું દૂધેલી કે જે સ્વીટ આઈટમ, આપણે કહી શકીએ ને કે બહુ સ્વીટ આઈટમ બનાવતા નથી, પણ આજે અહીંયા આવ્યો હોય તો આપણે સ્વીટ આઈટમનો પણ ટેસ્ટ કરવો જોઈએ. તમને બધાને મીઠું મોઢું કરાવી લઉં. હું ખાઈ જઈશ તમારા બાઈકનું. કેવું લાગે છે હું ટેસ્ટ કરીને તમને કહું. જેને કંઈક નવી વસ્તુનો ટેસ્ટ કરવો હોય ને એના માટે તો એકદમ બેસ્ટ છે, કે જે એકદમ મીઠું મીઠું. કારણ કે શેરડીનો રસ તો આપ જાણો છો કે સારો જ કહેવાય. અનારસની ખાંડ, ગોળ બધી જ વસ્તુ બનતી હોય છે. તો એના આપણે દૂધેલી પણ બનાવી છે. એની અંદર દૂધ નાખ્યું છે
પછી રવો નાખ્યો છે અને એની અંદર આપણે 5 નંગ જેટલા આપણે લવિંગ નાખ્યા છે અને એલચી નાખ્યું છે, એલચી પાવડર પણ નાખ્યો છે આપણે, એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. મીઠું ભાવ તો એના માટે એકદમ બેસ્ટ છે. દૂધેલી તમે પણ બનાવજો. ત્યાં લગીન જય માતાજી, જય મોગલેન, જય હિન્દ, બાય બાય.